મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે સતલાસણા વિસ્તારના સ્થાનિક લોકોનો શું અભિપ્રાય છે આપણે જાણીશું. ગામમાં કયા વિકાસના કામો થયા છે, કઈ કઈ સમસ્યાઓ છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે, તમામ બાબતે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઓસ્કાર ન્યૂઝ ટીવીની ટીમે પ્રયત્ન કર્યો છે ત્યારે ગામ લોકોના અભિપ્રાય જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. ખાસ કરીને સતલાસણા મતવિસ્તારમાં ભાજપ કોંગ્રેસ કે આપમાંથી કઈ પાર્ટીનું પલ્લું ભારે છે તે લોકો શું જણાવી રહ્યા છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે તે આપણે જાણીશું. તેમજ સતલાસણામાં અલગ અલગ ગામોમાં ઓસ્કાર ન્યૂઝ ટીવીની ટીમ પહોંચી છે ત્યારે લોકો ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકોમાં શું ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ કયા પ્રશ્નો છે તે બાબતે જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે. દર્શકોને પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે લોકો શું ઈચ્છી રહ્યા છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈ પાર્ટીનું પલ્લું ભારે રહેશે અને કઈ પાર્ટીને ઘર ભેગા થાય છે તે આવો સાંભળીએ સ્થાનિક લોકોના જ મુખે. રિપોર્ટર બળવંતસિંહ ઠાકોર, સતલાસણા. જિતેન્દ્રસિંહ જોરાવરસિંહ પરમાર. શું કહેશો, અહીંયા કુલદીપસિંહ ચૌહાણ સહિત યુવા નેતાઓને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે અને કેવું વાતાવરણ છે? કુલદીપસિંહ ચૌહાણ એક એવા યુવાન છે જે નાનપણથી કોંગ્રેસના બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને એ પોતે NSUI યુથ કોંગ્રેસ જે ફ્રન્ટલાઇન બધી યુથ કોંગ્રેસની હોય એમાં બધામાં એ પોતે બલિદાન આપી ચૂકેલા છે અને અહીંયા તો એમને કુલદીપસિંહ 108 તરીકે લોકો ઓળખે છે અને ખૂબ લોકપ્રિય છે અને બધાના ગમતા માણસ છે અને એમના માટે હાલની તારીખમાં લગભગ મોટા પાયે બધા યુવાનો જે એમના જોડે મહેનત કરે છે અને એમને 100% ખાતરી છે કે સતલાસના જિલ્લા પંચાયત કુલદીપસિંહ ચૌહાણ બહુ જ મોટી બહુમતી સાથે જીતશે. પછી શું કહેશો, સતલાસણામાં આ વખતે કોંગ્રેસની જિલ્લા અને તાલુકા પંચાયતની સીટોમાં કેવું વર્ચસ્વ? સતલાસણા તાલુકામાં કોંગ્રેસ હલકે બધી સીટો જીતશે, જિલ્લાની બંને જીતો અમે જીતશું અને એટલું બધું સારું વાતાવરણ છે કોંગ્રેસનું અને આ તો કોંગ્રેસનો ગઢ છે સતલાસણા, તો થોડું ઘણું વિધાનસભામાં આગા પાછું પણ હવે એ પતી ગયું અને જે સામે પક્ષ છે એ મારા તૈયાર કરેલા છોકરાઓ છે, એ કોંગ્રેસી જ છે. એ પૂછ્યું એમને કે તમને કોણે રાજગઢમાં લાવ્યું, તો તમામે તમામ ભાજપવાળા છે એ મારા થ્રુ કોંગ્રેસમાં આવ્યા હતા, કોંગ્રેસમાં અમે તૈયાર કર્યા હતા અને પછી ત્યાં જશે, એટલે એમાં કોઈ પેલી છે નહીં. સતલાસણા તાલુકા કોંગ્રેસની બનશે અને આખા ગુજરાત લેવલે કોંગ્રેસનું વાતાવરણ ઊભું થયું છે, પબ્લિક ખુદ અત્યારે વાતાવરણ ઊભું કર્યું છે, ભલે કાર્યકરો થોડા આગા પાસે આવે પણ પબ્લિક તો આજે કોંગ્રેસ સાથે જ છે, એટલે ગુજરાતમાં કોંગ્રેસની દરેક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવશે અને બહુમતીથી આવશે સારી એવી. જો અત્યારે ભાવ તાલ દઈ ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવ, શાકભાજીના ભાવ, તે જો ગેસના બાટલાના 50 રૂપિયા, એટલે 50 રૂપિયા કોંગ્રેસમાં 5 રૂપિયા વધે તો બૂમો રાડ પાડતા હતા, 50-50 વધી ગયા છે. તોય પેલું છે વડાપ્રધાને કેટલાય વાયદા કર્યા, મુખ્યમંત્રીએ વાયદા કર્યા કે અમે આ બધું કરીશું, તે કરીશું, કશું એમાં કર્યું નથી અને પબ્લિકની છેતરી જ છે અને પબ્લિક ગેરમાર્ગે દોરી અને સત્તા પર બેસી ગયા છે, પણ પબ્લિકને હવે ખબર પડી ગઈ છે કે આ લોકો છેતરાવાળા છે અને આમ છેતરી અને ગેરમાર્ગે દોરી અને મત લઈ જાય છે, પણ હવે પબ્લિક છેતરાય એમ છે નહીં, પબ્લિકને ખબર પડી ગઈ છે કે હમણાં જેવી છેતરાવું નહીં. આપ એ નવી પાર્ટી છે, એ ગામડામાં એનું કશું આવવાનું છે નહીં ખાસ, એ થોડો ઘણો એટલે બાકી એમનો ગામડા ગ્રામ્ય વિસ્તારમાં આપ પાર્ટી નહીં ચાલે બિલકુલ. મારું નામ દવે રોહિત કુમાર ભીખાલા, કોંગ્રેસ પ્રમુખ. આપ શું અવલોકન કરી રહ્યા છે સતલાસણામાં કોંગ્રેસ કેવી રીતે કેટલો મેદાનમાં છે? સતલાસણામાં આજની તારીખની અંદર કોંગ્રેસ 16માંથી 16 સીટ તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત બધી જ કબજે કરવાની છે અને અમે મતલબ સતત 2-3 મહિનાથી મજૂરીની કાર્યવાહી ચાલુ કરીને જેટલા બને તેમ યુવાનોને ભેગા કરી અને અમે એક સતલાસણાની સીટ ઉપર કુલદીપસિંહ બાપુ અને સુદાસનાની સીટ ઉપર દિનુસિંહ બાપુ બંનેને બંને જોડે રાખીને અને આ વખતની અમે એવી ટફ ફાઇટ કરી છે કે ગમે તે થાય પણ આપણી 16 સીટો કોંગ્રેસની અને 2 જિલ્લા પંચાયતો બનશે, એમાં કોઈ વિવાદ નથી. કોઈ જગ્યાએ કોઈ કાર્યકરોમાં અસંતોષ કે એવું કંઈ ટિકિટો નહીં? હાલની તારીખમાં અમારી જગ્યાએ મતલબ કોંગ્રેસની ટીમમાં કોઈ કાર્યકર્તાને મતભેદ નથી.